FYBA इतिहास पेपर नंबर 3। विद्यार्थी मित्रों, आ पेपरनुं नाम छे गुजरातना फरवा लायक स्थळોનો ઇતિહાસ। માં આપણે ત્રીજા યુનિટનો ક્વેશ્ચન જોવાનો છે, તો કે વોટસન મ્યુઝિયમ અને મહાત્મા ગાંધી મ્યુઝિયમ વિશેની માહિતી આપો। વોટસન મ્યુઝિયમ અને મહાત્મા ગાંધી મ્યુઝિયમ વિશેની માહિતી આપો। પ્રસ્તાવના, વોટસન મ્યુઝિયમ અને વોટસન મ્યુઝિયમનો ઇતિહાસ। એમાં પ્રસ્તાવનામાં જોઈએ તો કે ગુજરાતમાં અનેક ફરવાલાયક સ્થળો છે, તેમાં વોટસન મ્યુઝિયમ જે ગુજરાત રાજ્યમાં આવેલું છે અને આ મ્યુઝિયમ રાજકોટમાં આવેલું છે। અને ત્યાર પછી આપણે મહાત્મા ગાંધી મ્યુઝિયમ વિશેની માહિતી પ્રાપ્ત કરવાની છે। તેમાં વોટસન મ્યુઝિયમનો સ્થાન સ્થાપના જોઈએ તો તેની સ્થાપના 1888માં જ્યુબિલી ગાર્ડન રાજકોટમાં કરવામાં આવેલી છે। આ મ્યુઝિયમ સમગ્ર સંગ્રહાલય સૌરાષ્ટ્ર પ્રદેશના ગુજરાત રાજ્ય સરકાર દ્વારા સંચાલિત અને રજવાડી કિંમતી વસ્તુ નો સંગ્રહ ધરાવે છે। તેમાં રાજકોટના રાજા જાડેજા રાજપૂતોની અમૂલ્ય વસ્તુ, કલાકૃતિ, ફોટોગ્રાફ્સ, સંદર્ભ પુસ્તકાલય અને સંગ્રહાલયનો તેમાં સંગ્રહો જોવા મળે છે। તેનો ઇતિહાસ જોઈએ તો કે આ સંગ્રહાલય રાજકોટના જ્યુબિલી ગાર્ડન સ્થિત ક્વીન વિક્ટોરિયા મેમોરિયલ ઇન્સ્ટિટ્યૂટ બિલ્ડિંગમાં સ્થાપિત કરવામાં આવેલ છે। 1889માં કર્નલ જ્હોન વોટસનની યાદમાં આ સંગ્રહાલયનું નામ, આ મ્યુઝિયમનું નામ વોટસન મ્યુઝિયમ આપવામાં આવેલું છે, જે ઈસવીસન 1881થી 89 સુધીમાં કાઠિયાવાડ એજન્સીના બ્રિટિશ રાજકીય એજન્ટ હતા। અને વોટસન મ્યુઝિયમ બરોડાના સંગ્રહાલય પછી ગુજરાતનું બીજું સૌથી મોટું અને મહત્ત્વપૂર્ણ મ્યુઝિયમ ગણવામાં આવે છે। તે એટલે કે વોટસન મ્યુઝિયમ સૌરાષ્ટ્રનું સૌથી પ્રાચીન મ્યુઝિયમ ગણવામાં આવે છે। કર્નલ વોટસન ઇતિહાસ અને પુરાતત્વ વિદ્યાના શોખીન હતા અને રાજકોટ પર માહિતી એકત્રિત કરતા હતા, તેથી તેમના નામ પરથી વોટસન મ્યુઝિયમ એવું નામ રાખવામાં આવેલું છે। તેમણે મોટાભાગના સંગ્રહ અને કલાકૃતિઓ અહીં સાચવેલી છે। સંગ્રહાલય ઇમારત 1893માં પૂરું કરવામાં આવ્યું હતું અને ગવર્નર દ્વારા જાહેર જનતા માટે આ મ્યુઝિયમ ખુલ્લું મૂકવામાં આવેલું હતું। વોટસન મ્યુઝિયમમાં મોહેંજો દડોની પ્રાકૃતિક વસ્તુઓની નકલો, પ્રાકૃતિક ઇતિહાસ, 13મી સદીની કોતરણી, મંદિરની મૂર્તિઓ, કોસ્ચ્યુમ અને સ્થાનિક આદિજાતિ લોકોના ઘરોની રચના પ્રદર્શિત કરવામાં આવેલી છે। વોટસન મ્યુઝિયમમાં પરંપરાગત પુરાતત્વીય વસ્તુઓ અને સિક્કાઓનો પણ સંગ્રહ કરવામાં આવેલો છે। જ્યારે આ મ્યુઝિયમની પુરાતત્વીય જે ચિત્રો છે તે પ્રાગ ઐતિહાસિક સમયગાળાની કલાકૃતિઓ અને પુરાતત્વીય ગેલેરીમાં હડપ્પન સંસ્કૃતિનો સમાવેશ કરવામાં આવેલો છે। આ મ્યુઝિયમમાં શિલ્પો, ચિત્રો, હસ્તપ્રતો, કાપડ, શિલાલેખ, સિક્કા, માનવશાસ્ત્ર, લોકભરતકામ, હસ્તકલા, સંગીતના વાદ્યો, વુડવર્ક, પ્રાકૃતિક ઇતિહાસ, ખડકો અને ખનિજોનો સમાવેશ થાય છે। તેમાં દર વર્ષે જાન્યુઆરીના બીજા અઠવાડિયા સુધી આ મ્યુઝિયમમાં એટલે કે વોટસન મ્યુઝિયમમાં
ઉજવણીનું આયોજન કરવામાં આવે છે। અને આ મ્યુઝિયમમાં ઘણા સુધારા કરી અને તેનું ફરી વખત રિનોવેશન પણ કરાવેલું છે। ત્યાર પછી આવે છે ગાંધી મ્યુઝિયમ, તેમાં ગાંધી મ્યુઝિયમની ઝાંખી, તો કે ગાંધી મ્યુઝિયમ જેને મહાત્મા ગાંધી મ્યુઝિયમ તરીકે ઓળખવામાં આવે છે તે પણ રાજકોટ શહેરમાં જ આવેલું છે। ગાંધી મ્યુઝિયમ પણ રાજકોટ શહેરમાં જ આવેલું છે। આ સંગ્રહાલય મોહનદાસ કરમચંદ ગાંધીના જીવન અને કાર્યના દસ્તાવેજ અને પ્રદર્શન કરતું એક આકર્ષક મ્યુઝિયમ છે। તેઓ ભારતીય મૂળના એક કાર્યકર હતા જેમણે બ્રિટિશ સામે દેશની સ્વતંત્રતા માટે તે લડ્યા હતા અને તેણે અહિંસક લડત દ્વારા ભારતને સ્વતંત્રતા આપવામાં મહત્વનો ફાળો આપેલો હતો। મોહનદાસ ગાંધી હાઈસ્કૂલ તરીકે પણ ગાંધી મ્યુઝિયમને ઓળખવામાં આવતું હતું, જે 17 ઓક્ટોબર 1853 છે। આ એક અંગ્રેજી માધ્યમનું શિક્ષણ કેન્દ્ર હતું જે દેશમાં જ્યારે કર્નલ સિંહ નામના રાજકીય રીતે જોડાયેલ વ્યક્તિ દ્વારા બનાવવામાં આવ્યું હતું। હજી બ્રિટિશ સામ્રાજ્યની વસાહત હતી। આ સંસ્થામાં 1887માં મહાત્મા ગાંધી સિવાય અન્ય કોઈએ હાજરી આપી ન હતી। ત્યાર પછી આ હાઈસ્કૂલને સંગ્રહાલયમાં ફેરવવામાં આવેલ છે। ગાંધીની 150મી જન્મ જયંતિએ વાસ્તવિકતા તરીકે 30 સપ્ટેમ્બર 2018માં સંગ્રહાલયને ખુલ્લું મૂકવામાં આવેલું હતું। રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગુજરાત ટુરિઝમ વિભાગની દેખરેખ હેઠળ આ સંગ્રહાલય ભારતના વડાપ્રધાન, ગુજરાતના મુખ્યપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાન દ્વારા આ સંગ્રહાલયને ફેરવવામાં અને તેમને સામેલ કરવામાં આવ્યું હતું। આ મ્યુઝિયમના આકર્ષણો અને તેની અન્ય વસ્તુઓ, તો કે સોવેનિયર શોપ, ચરખા ઇટરી, લાઇટ અને સાઉન્ડ શો, તેના આ ગાંધી મ્યુઝિયમના આકર્ષણો અને તેની વસ્તુઓ કેવી છે, તો કે સોવેનિયર શોપ એટલે કે અમદાવાદના સાબરમતી આશ્રમ દ્વારા સંચાલિત મ્યુઝિયમની યાત્રાની યાદ અપાવે છે। તેમના સ્મૃતિચિત્રો તેમાં પ્રદાન કરેલા છે। ગાંધીના દર્શન સહિતના ઘણા રસપ્રદ વિષયો પર આધારિત માહિતીની પ્રદ પુસ્તકો આ સોવેનિયર શોપમાંથી ઉપલબ્ધ થાય છે। ત્યાર પછી આવશે ચરખા ઇટરી, તો કે શાકાહારી વાનગીઓ અને પીણાને મોહક આપતી ફૂડ કોર્ટ મ્યુઝિયમની મુલાકાત પછી તમારી બધી તૃષ્ણાને સંતોષવાની ખાતરી આપે છે। ત્યાર પછી આવે છે લાઇટ અને સાઉન્ડ શો, તો કે આ સંગ્રહાલયમાં આદરણીય મહાત્મા ગાંધીના જીવન ઉપર આધારિત આધુનિક તકનીકનો ઉપયોગ કરી અદ્ભુત લાઇટ અને સાઉન્ડ શો આપવામાં આવેલો છે। 20 મિનિટના સમયગાળા સાથે દરરોજ દૈનિક શો, આ લાઇટ અને સાઉન્ડ શો દૈનિક શો આપવામાં આવે છે અને તેની સામે સાવ સામાન્ય પૈસામાં ટિકિટ આપવામાં આવે છે। આમ વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ તો કે ગુજરાતના ફરવાલાયક સ્થળોમાં વોટસન મ્યુઝિયમ અને મહાત્મા ગાંધી મ્યુઝિયમ વિશેની માહિતી પ્રાપ્ત કરી, જે બંને મ્યુઝિયમ સૌરાષ્ટ્રના રાજકોટ શહેરમાં આવેલા છે અને તેમાં મહાત્મા ગાંધીના જીવન ચિત્રો અને તેના પુસ્તકો, લાઇટ અને સાઉન્ડ શો
તેના ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર છે. ને વોટસન મ્યુઝિયમ જે પુરાતત્વ ખાતા વિદ્યા જે અંગ્રેજ અધિકારી વોટસનની યાદમાં જે તેના નામ પરથી જ બનાવવામાં આવેલું છે તેને વોટસન મ્યુઝિયમ તરીકે ઓળખવામાં આવે છે. આ વોટસન મ્યુઝિયમમાં મોહેંજોદડો, પ્રાકૃતિક ઇતિહાસ, રાજાઓના ચિત્રો, શિલ્પો, કાપડ, શિલાલેખો વગેરેનો સંગ્રહ કરવામાં આવેલો છે. આમ ગુજરાતના રાજકોટ શહેરમાં આવેલું વોટસન મ્યુઝિયમ અને મહાત્મા ગાંધી મ્યુઝિયમ ખૂબ જ જોવાલાયક અને ખૂબ જ સારું અને જાણીતું એવું ફરવાલાયક અને ઐતિહાસિક સ્થળ તરીકે ઓળખવામાં આવે છે.